লাবু অনে টুকু, ক্যা পরিচয়টা? লাম্বু অনে টুকু, নাই চ্যাপ্টার পেলু স্বপতি মা আপনি ক্যা পরিচয়টা? টিচার উভারি হউ জয় লো পাছে হউ কে ક્યાં પહોંચ્યા હતા કોને ખબર છે? વિષય ગણિત બરોબર આપણે પૂછ્યા હતા ને પાના નંબર 13 ઉપર પ્રશ્ન નંબર 27 બરોબર નીચે આપેલા ઈટોની બનાવટની પ્રક્રિયામાં ચિત્રોમાં આપેલા ચિત્રોને નીચે આપેલા રાઉન્ડમાં ક્રમમાં લખો હવે તમને ચિત્ર આપેલા છે નીચે દેખાય તમને ઈટોની ભઠ્ઠી આપેલી છે એમાં નીચે જો તમને સૌથી પહેલું ચિત્ર દેખાય છે એમાં ઈટુ તમને ગોઠવેલી છે એવું દેખાય છે બરોબર પછી બીજા ચિત્રમાં ઈટુને ગોઠવે છે બમાં પછી કોમાં ચિત્ર એટલે માટી હોય ને ખૂંદે છે બરોબર માટી ઈટુ ને બનાવવા માટે ખૂંદવી પડે ને માટી ને પછી ડમાં ઈટુ ની જે ઓલી માટી હોય એને ભેગી કરે છે અને ઈ ચિત્ર છે એમાં ઓલો ધુવાણો નીકળે એવું તમને ચિત્ર આપ્યું છે બરોબર એની ભઠ્ઠી એટલે હવે આપણે ચિત્રને લાઈનમાં ગોઠવવાના છે કે સૌથી પહેલું ચિત્ર કયું આવશે તો સૌથી છેલ્લું ચિત્ર છે ને ઈ ધુવાણો નીકળે છે ઈ પેલા આવશે અ પછી માટી છે ને ભીની કરીને ભેગી કરશે ઈ બ ક છે ક ચિત્ર એમાં બ આવશે પછી અ છે ઈ પછી આવશે અ બ અને ક જે બ વાળું ચિત્ર છે ઈ ત્રીજા નંબરનું ચિત્ર છે ક બરોબર માટી ભેગી કરીને ને શેપ આપે ઈટુનો પછી ડ ઈટુને ગોઠવેલી છે લાઈનમાં ઈ ચોથું ચિત્ર બરોબર એવી રીતના આપણે લાઈનમાં ગોઠવવાના છે પછી પ્રશ્ન નંબર 28 મૌખિક જવાબ લખો એમાં પહેલો પ્રશ્ન છે કે એક ઈંટનો એક રૂપિયો તો 200 ઈંટના કેટલા હવે આપણને એમ કીધું કે એક ઈંટનો એક રૂપિયો તો 200 ઈંટના કેટલા તો 1 ગુણ્યા 200 તો કેટલા થશે 200 રૂપિયા એકનો એક રૂપિયો એક ઈંટનો તો 200 ઈંટના 200 રૂપિયા પછી એક ઈંટના 5 રૂપિયા તો 100 ઈંટના કેટલા તો 1 ગુણ્યા કેટલા આપ્યા છે 5 રૂપિયા ટીચર 5 ગુણ્યા 100 એટલે કેટલા થયા 500 ટીચર એક ઈંટના 5 રૂપિયા તો 100 ઈંટના કેટલા તો 5 ગુણ્યા 100 એટલે 500 ટીચર હા પેજ નંબર કેટલા પેજ નંબર 13 એમાં પ્રશ્ન નંબર 28 એમાં ત્રીજો પ્રશ્ન પછી કે જો 200 ઈંટના 600 રૂપિયા હોય તો એક 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 ઈંટની કિંમત કેટલી થાય બરોબર 200 ઈંટના 600 રૂપિયા આપણને એમ કીધું બરોબર આ પહેલું કર્યું આ બીજું અને આ ત્રીજું બરોબર હવે 600 ભાગ્યા 200 બરોબર મીંડું ઉડી ગયું મીંડું ઉડી ગયું આ મીંડું ગયું આ મીંડું ગયું બે ના ઘડિયામાં 6 આવે તો કે હા 2 3 6 2 3
છ તો કેટલા થયા 3 રૂપિયા એક ઈંટના 3 રૂપિયા થયા બરોબર એના પછી જો 500 ઈંટના 750 હોય તો બે ઈંટની કિંમત કેટલી થાય બરોબર આ કર્યું એવી રીતના જ આવશે કેટલો આવશે તો એમાંય 3 રૂપિયા જ આવશે બરોબર પછી પાંચમું કે જો એક ઈંટના 4 રૂપિયા હોય અને 400 ઈંટ ખરીદવા આપણે 2000 રૂપિયા આપીએ તો કેટલા રૂપિયા પાછા મળે બરોબર હવે એક ઈંટના 4 રૂપિયા કીધા આપણે એક ઈંટના કેટલા કીધા 4 રૂપિયા અને કેટલી ઈંટ છે 400 ઈંટ તો ચોકે ચોકે 16 અને આ બે મીંડા એટલે કેટલા થયા 1600 રૂપિયા હવે આપણે એને 2000 ની નોટ આપી તો 2000 ની નોટ આપણે આપી છે બરોબર એમાંથી આ 1600 રૂપિયા બાદ કરી નાખવાનું 2000 માંથી 1600 કાઢી નાખવાનું 2000 માંથી 1600 રૂપિયા કાઢી નાખવાના 0 ના 0 0 ના 0 0 માંથી 6 જાય તો કે ન જાય ઉપર લીધો 10 કો અહીંયા ઉપર એક ઘટે કેટલા આવે 1 10 માંથી 6 જાય તો 4 અને 1 માંથી 1 જાય તો 0 કેટલા રૂપિયા પાછા મળશે એને 400 રૂપિયા એને પાછા મળશે બરોબર પછી પાછળ પેજ નંબર 14 ઉપર નીચે આપેલી વિગતના આધારે કોષ્ટક પૂર્ણ કરો બરોબર હવે એમાં તમને ક્રમ આપ્યા છે ઈંટની સંખ્યા આપી છે ઈંટની કિંમત આપી છે પાછી ઈંટની સંખ્યા આપી છે અને ઈંટની કિંમત આપી છે બરોબર હવે એમાં આપણે જોશું કોષ્ટકમાં એમાં તમને પહેલા આપ્યું છે આવી રીતના 300 ઈંટની સંખ્યા પછી આપ્યું છે ઈંટની કિંમત 600 રૂપિયા આપી છે પછી પાછી ઈંટની સંખ્યા આપી છે અને પછી અહીંયા ઈંટની કિંમત આપી છે ઇન્ફિનિટ બરોબર અહીંયા તમને ખાલી આપ્યું છે ખાનું બરોબર હવે 3 ને આપણે કેટલા વડે ગુણી તો 6 આવે તો કે 3 2 6 બરોબર તો એક ઈંટની કિંમત કેટલી થઈ 2 રૂપિયા હવે અહીંયા પણ મારે 2 વડે ગુણવા પડશે 4 2 8 અને આ બે મીંડા કેટલા થયા 800 રૂપિયા કિંમત થઈ હવે બીજું અહીંયા 200 આપ્યા છે અહીંયા 900 આપ્યા છે બરોબર અહીંયા 600 આપ્યા છે અહીંયા ખાલી આપ્યું છે આપણને બરોબર તો હવે અહીંયા કેટલા આવે હું ગણું તો 600 આવે તો 2 તેરી ને 6 બરોબર તો 200 ગુણ્યા 3 એટલે 600 આવ્યા ને 200 ના 600 બરોબર તો 9 તેરી 27 તો અહીંયા કેટલા આવશે તો કે 27 બરોબર એના પછી ત્રીજું આપણને આપ્યું છે સંખ્યા શું આપી છે કિંમત 1000 આપી છે આપણને ઈંટની સંખ્યા 100 અને કિંમત આપણને 1000 આપી છે અહીંયા ખાલી આપ્યું છે અને અહીંયા 3000 આપ્યા છે અહીંયા 100 છે ત્યારે 1000 છે તો અહીંયા 300 હોય ત્યારે અહીંયા 3000 હોય બરોબર એના પછી ચોથું અહીંયા 400 આપ્યા છે અહીંયા 1000 આપ્યા છે અહીંયા 2000 આપ્યા છે તો અહીંયા કેટલા આવશે કોણ કહેશે મને અહીંયા 400 આપ્યા છે તો અહીંયા કેટલા આવશે 400 4 2 ને 8 તો કેટલા આવશે 800 એના પછી પાંચમું અહીંયા 500 છે તો અહીંયા 5000 અહીંયા ખાલી જગ્યા અહીંયા 500
एक ट्रक 2500 ईटो લઈ જાય છે અને બીજી ટ્રક 3500 ઈટો લઈ જાય છે તો બંને ટ્રકોમાં કુલ મળીને કેટલી ઈટો થાય શું થશે આમાં પહેલો ટ્રક લઈ જાય છે ઈ 2500 ઈટો લઈ જાય છે અને બીજો ટ્રક છે ઈ 3500 ઈટો લઈ જાય છે તો બંને ટ્રકોમાં કુલ મળીને કેટલી ઈટો થશે કુલ મળીને એટલે શું થશે તો કે સરવાળો બરોબર તો પહેલો દાખલો પહેલા ટ્રકમાં કેટલી જાય છે તો કે 2500 તેમાં લખવાનું કે પહેલા ટ્રકમાં એક ટ્રકમાં પછી બીજી ટ્રકમાં એમાં 3500 જાય છે બીજા ટ્રકમાં બરોબર હવે આ બેનો થશે સરવાળો 0 ના 0 અહીંયા પણ 0 ના 0 5 ને 5 10 10 ની 3 વધી પડી 1 2 ને 1 3 3 ને 3 6 કેટલી આવી 6000 કુલ ઈટો 6000 લઈ જાય છે પછી બીજો દાખલો એક ટ્રકમાં 1500 ઈટો છે અને બીજા ટ્રકમાં 4500 ઈટો છે તો બંને ટ્રકમાં રહેલી ઈટોની સંખ્યાનો તફાવત કેટલો થાય તો આપણે તફાવત ગોતવો હોય તો આપણે બાદબાકી કરવી પડે આપણે તફાવત ગોતવો હોય તો શું કરવું પડે બાદબાકી કરવી પડે કેટલા હે હે પેલા દાખલામાં કેટલા લખવાના જવાબ કેટલો આવ્યો એમ આપણે બાદ બાકી કરવી પડે બરોબર તો બીજા ટ્રકમાં કેટલા છે તો કે 4500 4500 ઈટો બીજા ટ્રકમાં છે તો અહીંયા લખવાનું કે બીજા ટ્રકમાં એમાંથી મોટી સંખ્યામાંથી નાની સંખ્યા આપણે બાદ કરશું 4500 માંથી 1500 જશે આ પહેલા ટ્રકમાં હતું બરોબર હવે બાદ બાકી કરવાની છે કોણ કરે આવશે મને બાદ બાકી બોલ દસ જીરો અને જીરો હા જીરો અને જીરો બરોબર તો આપણે શું મૂકશું તો કે ત્રિરાશી
રાશિ 2000 કિલો બરાબર 1 ટ્રક તો 6000 ઈંટો લઈ જવા કેટલા ટ્રક ની જરૂર પડે 6000 એના છેદમાં 2000 બરોબર 6000 ની સામે 1 છે એટલે ગુણ્યા 1 કરો તો ચાલે બરોબર છેદમાં 2000 આની સામે કાઈ નથી એટલે આ સંખ્યા છેદમાં જશે આ સંખ્યા ઉપર રહેશે કારણ કે આની સામે છે 1 છે બીજા દાખલા પર 2000 લખવાના ને હે આ ત્રીજા દાખલામાં 2000 લખવાના ને હા આની સામે ક્વેશ્ચન માર્ક છે એટલે આ સંખ્યા નીચે જશે હવે આ મીંડું ઉડી ગયું આ મીંડું ઉડી ગયું આ મીંડું ઉડી ગયું આ મીંડું વયુ ગયું આયે ગયું ને આયે ગયું સરખે સરખા મીંડા ઉડી ગયા હવે બે ના ઘડિયામાં 6 ક્યારે આવશે તો કે 2 તેરી 6 કેટલા આવ્યા 3 તો નીચે લખવાનું કે 3 ટ્રક ની જરૂર પડે ત્રણ ટ્રક ની જરૂર પડે આ ખાલી જવાબ કોને લખ્યા છે હમણાં સ્વાગતી કોની હતી ખાલી જવાબ જ લખેલા છે ખાલી જવાબ લખવાના નથી ઓ દાખલા ગણવાના છે એના પછી દાખલા નંબર 4 એક જો એક ટ્રક 4500 ઈંટો લઈ જતું હોય તો 9000 ઈંટો લઈ જવા આવી કેટલી ટ્રકની જરૂર પડે બરોબર આપણે આગળ દાખલો કર્યો એવી રીતના જ આ કરવાનો છે તો આમાં આપણને 4500 ઈંટોનું કીધું છે 4500 4500 ઈંટો લઈ જવા એક ટ્રક ની જરૂર પડે છે બરોબર તો 9000 બીજામાં બીજા દાખલો તો બે ટ્રક ની જરૂર પડે બે ટ્રક ની બીજામાં બીજો દાખલો બાકી છે હમણાં હું આપું છું ટાઈમ લખી લેજો પહેલા સમજી લ્યો પછી લખી લેજો 9000 ઈટો લઈ જવા કેટલા ટ્રક ની જરૂર પડે બરોબર પહેલા સમજી લ્યો હવે 9000 ની સામે કેટલા છે તો કે 1 છે અને 4500 ની સામે કાઈ નથી તો 9000 ગુણ્યા 1 અને છેદમાં આવશે 4500 બરોબર તો આ મીંડું ગયું આ મીંડું ગયું આ મીંડું ગયું આ મીંડું ગયું બરોબર હવે 90 ભાગ્યા આપણે કેટલા કરશું 45 90 ભાગ્યા 45 45 ના ઘડિયામાં ક્યારે 90 આવે 45 એકા 45 અને 45 દુ 45 ગુણ્યા 2 કરો એટલે ખબર પડી જાય 2 5 ને 10 10 ની 0 વધી પડી 1 4 દુ 8 ને 1 9 કેટલા આવ્યા 90 એટલે 45 દુ 90 બરોબર 45 દુ 90 એટલે 2 ટ્રક ની જરૂર પડે 2 ટ્રક ની જરૂર પડે ચાલો આ દાખલો બાકી હોય તો લખી લ્યો બાકી છે કોઈને જી અડી મારે બાકી છે બાકી હોય તો લખી લ્યો હાલો ફટાફટ કરજો 45 ની જરૂર પડે 45 ના લખો તો કરી લે દાખલો
એ મારે છે ને હાજરી પૂરવી છે એક એક પછી એક એક નામ બોલો તો બેટા જેનિલ જોશી જોશી જેનિલ ખુશી પરમાર ખુશી પરમાર રમેશ પૂછ્યા પૂરું થઈ ગયું કૃતિ રાઠોડ હા નીચું નામ લખવાનું હે લખાઈ ગયો દાખલો પાર્થ વાપર્યા કારવા આઈસા જોઈન્ટ થઈ છે ને લખો હે ઉપર ત્રિરાશી તો નથી હોય કે બેટા આવડિયા આ ત્રિરાશી મૂકી દે ટીચર એક મિનિટ ડમડા હે બરોબર
Halo, busune. Nah, teacher, aji mar baki. Eh, jaldi karo, halo, halo. Abi ritte na. Ha, ane BDF nathi mokli, BDF ma lokhano nathi koi ne. Nah, teacher, aji mar lokhano.
પછી છઠ્ઠો દાખલો જો 4x² ટ્રકમાં 10,000 ઈટો હોય તો એક ટ્રકમાં કેટલી ઈટો હશે છઠ્ઠો દાખલો 10,000 ઈટો છે બરોબર 10,000 દસ માંથી આઠ જાય તો બે આવશે ઉપરથી મીંડું ઉતાર્યું ચાર પંચા વીસ ઝીરો ના ઝીરો બે માંથી બે જાય તો ઝીરો બરોબર હવે આ બે મીંડા છે એ આપણે ક્યાં મૂકી દીધા ઉપર આ મીંડું નીચે ઉતારી લીધું ઉપર મૂક્યા એટલે 2500 આવશે 2500 ઈટો એક ટ્રકમાં હશે ઈટો એક ટ્રકમાં હશે આના પછીનું છે ચાલો ગૃહ કાર્ય કરીએ ઈ આના પછીના પીરિયડમાં કરશું આપણે લખવાનું છે બાકી હા મેડમ ના ટીચર મારે બાકી ટીચર બીજી રીતના જી હે અહીંયા 2500 ઈટો એક ઇન્ટેક લખેલું એ બે હારે છે ને બીજી રીત છે એ એમાં શું તું આવડું તારો અવાજ કપાય છે નથી આવતો બેટા હરખો ટીચર આ તમે 2500 ઈટો એક એવું કઈક લખેલું હોય ને એનું કહું ઈ ક્યાંય આ હા ટીચર ઈ આનો જવાબ છે આજે જવાબ આવ્યો ને ઈ મે નીચે લખવાનું છે અહીંયા તમારો દાખલો પૂરો થાય ને નીચે લખી નાખવાનું કે 2500 ઈટો એક ટ્રકમાં જશે ટીચર એક જ મિનિટ હે ચાલો લખાઈ ગયું બધાને હવે હા મેડમ હા ચાલો હવે ટીચર છે આના પછીનું બાકી છે ચાલો ગૃહ કાર્ય કરીએ બરોબર સોનલ બરોબર લખ્યું છે હવે જે ચાલો ગૃહ કાર્ય કરીએ ઈ આના પછીના પીરિયડમાં આપણે જોશું બરોબર થેન્ક યુ બાય 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 ટીચર બાય બાય ટીચર બાય બેટા ટીચર મને મૂળ કે પેરા ને તારા દોરિયા